कलराव मॉडर्न स्कूल, धोरण 8 विषय कंप्यूटर, विषयांक HTML ना उपयोग थी वेब पेज बनावु। गुड मॉर्निंग बालको, जय श्री कृष्णा। कलराव मॉडर्न स्कूल ऑनलाइन एजुकेशन में आपको हार्दिक स्वागत छे। धोरण 8 विषय छे कंप्यूटर। तो जो बालको, આપણે કઈ ચેપ્ટર જોતા હતા તો કે HTML ના ઉપયોગ થી વેબ પેજ બનાવવું, શું બનાવવું હતું? HTML ના ઉપયોગ થી વેબ પેજ બનાવવું હતું। તો એમાં શું શું આપણે જોઈ ગયા હતા? તો કે HTML ડોક્યુમેન્ટ, પહેલા તો જે આપણે વેબ પેજ બનાવીએ છીએ HTML શું છે એનું નામ, તો કે HTML શામાં બનાવવાનું હોય છે? તો કે નોટપેડ ની અંદર બનાવવાનું હોય છે। પછી નોટપેડ માં એ જે ડોક્યુમેન્ટ આપણે જે કોડિંગ કરીએ છીએ, એ કોડિંગ ને શું કરવાનું હોય, તો કે એ કોડિંગ જે છે એ કોડિંગ ને સેવ કરવાનું હોય છે। શાના વડે? તો કે ડોટ એક્સટેન્શન। શાના વડે? એક્સટેન્શન વડે। તો કે ડોટ HTML અથવા તો ડોટ HTML, આ જે HTML નું એક્સટેન્શન છે, જે એક્સટેન્શન આપીએ અને તેને આપણે નોટપેડ ની અંદર સેવ કરવાનું હોય છે। પછી તો કે બ્રાઉઝર શું ઓપન કરવાનું હોય છે? બ્રાઉઝર ઓપન કરી અને તેની અંદર આપણે આ જે સેવ કરેલી જે HTML ની ફાઇલ છે તેને આપણે ઓપન કરી અને તેમાં જોવાની હોય છે અને તેમાં આપણો વેબ પેજ તૈયાર થાય છે। તો એના માટે આપણે આ જે વેબ પેજ બનાવી છે એના માટે આપણે ઘણા બધા કોડિંગ આપેલા છે એ જોઈ ગયા હતા। તો હવે આજે આપણે શું જોવાનું છે? આજે આપણે આ જે એક્સરસાઇઝ છે, આપણે જે થિયરી જોઈ છે એની એક્સરસાઇઝ જોવાની છે। તેમાં પહેલો વિકલ્પ છે HTML ડોક્યુમેન્ટ માટે ખાલી જગ્યા એ કમ્પ્લાયરની ભૂમિકા ભજવે છે। તો કમ્પ્લાયરની ભૂમિકા પણ ભજવે છે HTML ની અંદર, કે HTML ની અંદર બ્રાઉઝર એ કમ્પ્લાયરની ભૂમિકા ભજવે છે। બીજું, HTML ટેક્સ્ટ લખવા માટે એડિટર તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે। HTML ની અંદર એડિટર તરીકે શાનો ઉપયોગ થતો હતો? કે નોટપેડ નો। શાનો ઉપયોગ થાય છે? નોટપેડ નો। ત્રીજું, હેડિંગ માટે HTML માં ખાલી જગ્યા પ્રકારના ટેક્સ્ટ આપવામાં આવ્યા છે। હેડિંગ માટે, શાના માટે? હેડિંગ માટે HTML માં 6 પ્રકારના ટેક્સ્ટ આપવામાં આવ્યા છે। તો કયા કયા આવશે? H1, H2, H3, H4, H5 અને H6। ટોટલ કેટલા ટેક્સ્ટ થયા? તો કે 6 પ્રકારના। ચોથું, હેડિંગ માટે ખાલી જગ્યા ટેક્સ્ટ એ સૌથી મોટી સાઇઝ દર્શાવે છે। તો હેડિંગ માટે, હેડિંગ માટે સૌથી મોટી સાઇઝ કયો ટેક્સ્ટ દર્શાવે છે? તો કે H1। પાંચમું, હેડિંગ માટે ખાલી જગ્યા ટેક્સ્ટ સૌથી નાની સાઇઝ દર્શાવે છે। તો હેડિંગ માટે સૌથી નાની સાઇઝ કયો ટેક્સ્ટ દર્શાવે છે? તો H1 જે છે એ સૌથી મોટી સાઇઝ દર્શાવે છે। તો H6 છે એ સૌથી નાની સાઇઝ દર્શાવે છે। હોરિઝોન્ટલ રૂલ્સ એટલે, છઠ્ઠું, હોરિઝોન્ટલ રૂલ્સ, હોરિઝોન્ટલ રૂલ્સ એટલે આપણે શું કહેતા હતા? તો કે આડી લાઈન જે છે એના માટેનો ટેગ કયો હતો? તો કે HR, HR નું પૂરું નામ હોરિઝોન્ટલ રૂલ્સ। સાતમું, ખાલી જગ્યા ટેગના ઉપયોગથી પેજમાં વચ્ચે આડી લાઈન મૂકી શકાય છે। તો જો આડી લાઈન કયા ટેગની મદદથી મૂકી શકાય છે? તો આડી લાઈન ને શું કહેવાય છે પહેલા? તો કે હોરિઝોન્ટલ રૂલ્સ કહેવાય છે આડી લાઈન ને। શું કહેવાય છે? હોરિઝોન્ટલ રૂલ્સ। ને હોરિઝોન્ટલ રૂલ્સ નું ટૂંકું નામ શું છે? તો કે HR। શું આવશે? HR। તો આડી લાઈન મૂકવા માટે HTML માં HR ટેગ નો ઉપયોગ થાય છે। આઠમું, વેબ પેજમાં લાઈન ને કલર આપવા માટે ખાલી જગ્યા એટ્રીબ્યુટ નો ઉપયોગ થાય છે। લાઈન ને કલર આપવા માટે કયા એટ્રીબ્યુટ નો ઉપયોગ થાય છે? લાઈન ને કલર આપવા માટે કલર એટ્રીબ્યુટ નો ઉપયોગ થાય છે। નવમું, ખાલી જગ્યાએ સ્ક્રોલિંગ ટેક્સ્ટ મેસેજ આપે છે। સ્ક્રોલિંગ ટેક્સ્ટ મેસેજ કોણ આપે છે? તો કે માર્કી। કોણ આપે છે? માર્કી। દસમું, કલર કોડ દાખલ કરવા માટે ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ થાય છે। તો કલર કોડ દાખલ કરવા માટે કેટલા અક્ષરોનો સમૂહ હતો? તો કે 7 અક્ષરોનો સમૂહ હતો। આ રીતના 7 અક્ષરોનો સમૂહ હતો, તો તેની આગળ કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? તો કે હેશટેગ। પછી છે 11મું, HTML ડોક્યુમેન્ટમાં ટેક્સ્ટને ઘાટા કરવા માટે ખાલી જગ્યા ટેગ વપરાય છે। તો કોઈ પણ ટેગને ઘાટા કરવા માટે ભૂભૂઈ ઉપયોગ થાય છે।
કશાનો ઉપયોગ થાય બી બી એટલે કે બોલ્ડ બી અને સ્લેશ બી અને શું કહેવાય બોલ્ડ અને સ્લેશ બોલ્ડ તો અક્ષરને ઘટા કરવા માટે શાનો ઉપયોગ થાય છે તો કે બી અને સ્લેશ બી બારમું એચટીએમએલ ભાષામાં કોમેન્ટ મૂકવા માટે શાનો ઉપયોગ થાય છે એચટીએમએલ ભાષામાં કોમેન્ટ આવી રીતના ઉમેરી શકાય ઉદ્ગાર ચિહ્ન પછી ઉદ્ગાર ચિહ્ન મૂકી અને કોમેન્ટ લખવાની હોય છે તેમું એચટીએમએલ માં સામાન્ય રીતે ખાલી જગ્યા લિસ્ટ હોય છે તો એચટીએમએલ માં સામાન્ય રીતે કયા પ્રકારના લિસ્ટ હોય તો ઓએલ અને યુએલ ઓર્ડર લિસ્ટ અને અનઓર્ડર લિસ્ટ 14મું જીઆઈએફ નું પૂરું નામ જીઆઈએફ નું પૂરું નામ શું છે તો કે ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોર્મેટ શું થાય છે ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોર્મેટ આપણા વોટ્સએપ આપણે કોઈ પણ ફોન યુઝ કરીએ છીએ ફોનની અંદર તમે જુઓ છો કે વોટ્સએપ આવે છે તો વોટ્સએપની અંદર અમુક વખત જીઆઈએફ પણ આવે છે તો એ જીઆઈએફ જે છે એનું પૂરું નામ શું થાય છે તો કે ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોર્મેટ થાય છે 15મું એચટીએમએલ ડોક્યુમેન્ટમાં છબી ઉમેરવા માટે છબી એટલે કે ઇમેજ ઇમેજ ઉમેરવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે તો કે આઈએનજી આઈએનજી નું પૂરું નામ શું થાય તો કે ઇમેજ 16મું એચટીએમએલ ડોક્યુમેન્ટમાં કોષ્ટક બનાવવા માટે ખાલી જગ્યા ટેગનો ઉપયોગ થાય છે તો કોષ્ટકને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ટેબલ તો ટેબલ બનાવવા માટે શાનો ઉપયોગ થાય તો કે એન્ગ્યુલર બ્રેકેટ્સની અંદર ટેબલ અને એન્ગ્યુલર બ્રેકેટ્સની અંદર સ્લેશ ટેબલ તો ટેબલ અને ટેબલનો ઉપયોગ થાય છે ઇમેજને ડાબે જમણે કે વચ્ચે મૂકવા માટે ખાલી જગ્યા એટ્રીબ્યુટનો ઉપયોગ થાય છે ઇમેજ ઉમેરવા માટે આઈએમજી ઇમેજ ટેગનો ઉપયોગ થાય છે અને એની સાથે કયો એટ્રીબ્યુટ આવે છે તો કે એસઆરસી નામનો એટ્રીબ્યુટ આવે છે કયા નામનો આવે છે ઇમેજ જે છે એ ટેગ છે અને એની સાથે એસઆરસી આવે તે શું છે તો કે તે એટ્રીબ્યુટ છે ખાલી જગ્યા એટ્રીબ્યુટ ઇમેજનો સ્ત્રોત દર્શાવે છે ઇમેજનો સ્ત્રોત કોણ દર્શાવે છે તો કે એસઆરસી જે છે એ ઇમેજનો સ્ત્રોત દર્શાવે છે 19મું સમગ્ર ટેબલનું હેડિંગ લખવા માટે ખાલી જગ્યા ટેગનો ઉપયોગ થાય છે સમગ્ર ટેબલનું હેડિંગ લખવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે તો ટીએચ અને સ્લેશ ટીએચ શાનું થાય છે તો ટીએચ કેમ તો ટીએચ નું પૂરું નામ શું આવશે તો કે ટેબલ હેડિંગ શું થાય છે ટેબલ હેડિંગ પછી આવશે 20મું ખાલી જગ્યા વિકલ્પ સીમલેસ ટેબલની રચના કરે છે તો સીમલેસ ટેબલની જો બોર્ડર 1 છે તો એક લાઈન થશે બોર્ડર 2 તો બે લાઈન થશે બોર્ડર 3 તો ત્રણ લાઈન થશે પરંતુ બોર્ડર 0 આપેલી છે શું આપેલી છે બોર્ડર ઇઝિકલ ટુ 0 આ જે આપેલું છે બોર્ડર ઇઝિકલ ટુ 0 એટલે કે એક પણ લાઈન નહીં એટલે કે સીમલેસ રચના થાય છે ટેબલમાં રો ઉમેરવા માટે ખાલી જગ્યા ટેગનો ઉપયોગ થાય છે જો ટેબલમાં હેડિંગ ઉમેરવા માટે ટીએચ તો ટેબલમાં રો ઉમેરવા માટે તો રો ને શું કહેવાય આર તો ટીઆર અને સ્લેશ ટીઆર શાનો ઉપયોગ થાય છે ટીઆર અને સ્લેશ ટીઆર 22 એચટીએમએલ ખાલી જગ્યા છે એચટીએમએલ નું પૂરું નામ હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ શું થાય છે એચટીએમએલ નું પૂરું નામ હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ તો એ લેંગ્વેજ તો લેંગ્વેજ ને શું કહેવાય તો કે ભાષા તો એચટીએમએલ એ એક ભાષા છે એચટીએમએલ ડોક્યુમેન્ટ ની ફાઇલ નું એક્સટેન્શન એચટીએમએલ ડોક્યુમેન્ટ ની ફાઇલ નું એક્સટેન્શન ડોટ એચટીએમએલ અને ડોટ એચટીએમ 24મું એચટીએમએલ ટેગ્સને ખાલી જગ્યામાં મૂકવામાં આવે છે એચટીએમએલ ટેગ્સને ખૂણિયા કૌંસને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે એન્ગ્યુલર બ્રેકેટમાં મૂકવામાં આવે છે 25મું જોડીમાં આવતા એચટીએમએલ ટેગને ખાલી જગ્યા ટેગ કહેવાય છે
तो जो मॉडिफायर એટલે કે આ બી અને સ્લેશ બી અને સ્લેશ બી આ બે કેવો છે તો કે જોડીયા ટેબલ સ્લેશ ટેબલ આ બે કેવા છે ઓકે જોડીયા તો આ જે જોડીયા જોડીયા જે આવે છે તેને શું કહેવાય છે તો કે તેને કન્ટેનર કન્ટેનર ટેગ્સ કહેવાય છે શું કહેવાય છે કન્ટેનર ટેગ્સ કહેવાય છે અને 26 મુ નીચેના માટે ખાલી જગ્યાથી યુગ્મ પ્રકારનો ટેગ નથી યુગ્મ પ્રકારનો ટેગ નથી તો શું આવશે એલ આઈ ઓકે લિસ્ટ એકવાર લિસ્ટ ઉપરથી ચાલુ કરો તો નીચે સ્લેશ લિસ્ટ આવી રીતના સ્લેશ લિસ્ટ લખવાની જરૂર પડતી નથી તો આ જે એક છે એલ આઈ એ શું છે તો કે યુગ્મ પ્રકારનો ટેગ નથી તો જો બાળકો આ જે વિકલ્પો હતા એ વિકલ્પોના હું તમને ફોટા મોકલીશ તે તમારે કો